બાણ ખેતરના ગણપતિ મંદિરનો અનન્ય મહિમા, સર્વ પાપોનો નાશ કરનાર અને ભક્તોનું મંગલ કરતા દેવ એટલે વિનાયક ઉમાશંકરના પુત્ર અને રિદ્ધિ સિદ્ધિના દાતા એટલે શ્રી ગણેશ, જંબુસર તાલુકાના બાણખેતર ગામે ગજાનંદ ગણપતિનું આશરે 400 વર્ષ પહેલાંનું મંદિર આવેલ છે. પૌરાણિક દંતકથા અને લોકવાયકા મુજબ આ તપોભૂમિ પર મહર્ષિ યાજ્ઞવલ્કજીએ સેંકડો વર્ષ તપ કરી સૂર્યની ઉપાસના કરીને ભાનુ એટલે કે સૂર્યને નીચે ઉતારવાની ફરજ પાડી, તેથી આ તપોભૂમિ ભાનુક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થઈ. ત્યારબાદ ભાનુક્ષેત્રનું અપભ્રંશ થઈને ગામનું નામ ભાણખેતર થયું. ગણપતિ મંદિર પાસે નાગેશ્વર તળાવનો છેડો લંબાયેલો છે, જ્યાં ગાયની ખરી જેટલી જમીન કુંવારી ભૂમિ ગણાય છે. તેનું દાન ધર્મમાં વિશિષ્ટ મહત્વ છે. ગામમાં પુષ્ટિ સંપ્રદાયના પરમ વંદનીય શ્રી મહાપ્રભુજીના પ્રપૌત્ર હરિરાયજી મહાપ્રભુજીની 7 બેઠક પૈકીની 1 બેઠક આવેલી છે, જે વૈષ્ણવ ભાવિકો માટે શ્રદ્ધા કેન્દ્ર છે. બાજુમાં રામનાથ મહાદેવનું મંદિર આ સહિત મસાણી માતાનું સુંદર નયનરમ્ય મંદિર આવેલ છે. આ તપોભૂમિ પર ખોદકામ કરતા જમીનના પેટાળમાંથી શંખ છીપલા સાથેની રાખોડી રંગની માટી મળી આવી હતી અને સાધુ મહાત્માઓ દ્વારા માટી અને વાંસની કામડીથી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણેશ મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ શંકર સ્વરૂપ, ત્રિનેત્રાય, ચંદ્રમૌલેશ્વર, એકદંતાય, જમણી સૂંઢ તથા મસ્તક ઉપર શેષનાગ ધારણ કરેલ છે. આ મૂર્તિ 12 થી 13 ફૂટ ઊંચાઈ ધરાવતી વિરાટ મૂર્તિ બેઠેલા ગણેશજી દૈદીપ્યમાન લાગે છે. આ મંદિરે જંબુસર શહેર અને તાલુકા સહિત અન્ય જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ દર ચોથના દિવસે દાદાના દર્શનાર્થે આવે છે. આ દરબારમાં આવનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા છે. મારું નામ અપેક્ષાબેન પટેલ છે. હું ભાણખેતરની રહેવાસી છું. ભાણખેતર ગામમાં ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. આ મંદિર આશરે 500 વર્ષ પુરાણું મંદિર છે. આ મંદિરની મૂર્તિ એવું કહેવાય છે લોકો દ્વારા કે 500 વર્ષ પુરાણી મૂર્તિ છે, પણ માટીની બનાવેલી છે. ત્યાં શ્રદ્ધાળુઓ દર વખતે આવે છે અને માનતાઓ માને છે. એ માનતાઓ દાદા શ્રદ્ધાપૂર્વક પૂર્ણ થાય છે અને હવે તો પબ્લિક દર મંગળવારે પણ આવવા લાગી છે. આમ દિવસે દિવસે શ્રદ્ધાળુઓ વધતા જ જાય છે અને દાદાની પ્રતિમા એટલે કે શંકર સ્વરૂપ છે, ત્રિનેત્રધારી છે, માથા પર શેષનાગ છે અને ત્રિનેત્ર એટલે 3 આંખોવાળા છે, જમણી સૂંઢ છે. આ મૂર્તિ કદાચ જંબુસર તાલુકાની અંદર ક્યાંય જોવા નહીં મળે જે ભાનુક્ષેત્ર ગામમાં છે. અને ભાનુક્ષેત્ર ગામ એટલે યાજ્ઞવલ્કજી ઋષિ તેમણે તપ કર્યું હતું. આ તપ એવું કર્યું હતું કે 1000 વર્ષ પહેલાં તપ કર્યું હતું. એ તપની કહાની એવી છે કે તેમને એટલું બધું તપ તપોબળ હતું કે સૂર્યનારાયણ ભગવાનને સ્તંભી જવું પડ્યું હતું અને ત્યારથી સૂર્ય એટલે ભાનુક્ષેત્ર, ક્ષેત્ર એટલે સ્થળ, આ ભાનખેતર ગામનું નામ ભાનુક્ષેત્ર છે. એટલે આ ક્ષેત્ર એટલે સ્થળ ભગવાનનું. આ ગામમાં મહાપ્રભુજી હરિરાયજીની પણ બેઠક આવેલી છે અને બાજુમાં ગણપતિ દાદાની બાજુમાં રામનાથ મહાદેવ પણ પુરાણું મંદિર છે. આ ગામ ભાનુ ક્ષેત્ર સ્થળ એટલે કે ભાનુ સૂર્ય અને સ્થળ એટલે ક્ષેત્ર થઈ ગયું, એટલે કે એક તપોબળ ભૂમિનું જ આ ગામ થઈ ગયું છે. કે ત્યાં બધે પુરાણા મંદિરનું બહુ સરસ દર્શન કરવા જેવું છે અને ગણપતિ દાદાનું મંદિર તો બહુ જ સરસ છે. ત્યાં શ્રદ્ધાળુઓ દર મંગળવારે આવે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.